બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આગામી વર્ષોની ચિંતા કરી વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો છે. બનાસકાંઠા જિલ્લાના ભૂગર્ભના પાણી હવે દિવસે દિવસે ઊંડા જઈ રહ્યા છે, સાથે જિલ્લામાં પૂરતો અને સમયસર વરસાદ પણ આવતો નથી, જેનું મુખ્ય કારણ છે જિલ્લાની હરિયાળી અને હાલના સમયમાં જિલ્લાની હરિયાળી સમા વર્ષો જૂના વૃક્ષોનું કતલ થઈ રહ્યું છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા ગામો હાલ પાણી વગર રણ બની ગયા છે. પાણી વગર જિલ્લાની હાલત વધુ ખરાબ ના થાય તે માટે બનાસ ડેરી આ વર્ષે આખા જિલ્લામાં વધુ ને વધુ નવા છોડની વાવણી થાય તે માટેની પહેલ કરી છે. બનાસ ડેરી દ્વારા ગામડામાં આવેલી તમામ દૂધ મંડળીના માધ્યમથી ખેડૂતો તેમજ પશુપાલકોને પોતાના ગામમાં જ અવનવા છોડ મળી રહે તેની વ્યવસ્થા કરતા આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ થયું છે. આજે ધાનેરા તાલુકાની તમામ દૂધ મંડળીના ચેરમેન મંત્રીની હાજરીમાં અનાપુર છોટા ગામમાં આવેલ પૌરાણિક વાંકણ માતાજીના મંદિરે સામૂહિક વૃક્ષારોપણ યોજવામાં આવ્યું હતું. આગામી 10 વર્ષના સમયગાળા દરમિયાન 10 કરોડ જેટલા નવા વૃક્ષોની વાવણી સાથેના નિર્ધાર સાથે આજે પોતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈએ હાજર રહી વૃક્ષોનું મહત્વ અને આવનારો સમય જિલ્લા માટે કેવો સાબિત થઈ શકે છે તેના સૂચન સાથે સમગ્ર જિલ્લામાં વધુ ને વધુ વૃક્ષો વવાય તેવી જરૂરી વાત કરી હતી. અને વૃક્ષ અને વરસાદ એકબીજાની સાથે જોડાયેલા છે. અહીંયા ઝાડમાં વધારે હતા, અહીંયા ડુંગરાઓ હર્યા ભર્યા હતા, એ ટાઈમે વાદળ આવતા ત્યારે વરસાદ અહીંયા જ વરસતો. અને આપણી રેલ નદી હોય કે બનાસ નદી હોય એની અંદર જરા ખોદીએ પાણી આપણે ભાળેલા છે. અહીંયા આડી મોટરો અને કો એ આપણે જાતે જોયેલા છે. ઉપરના ભાગમાં પાણી હતું, ધીમે 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 પાણી ખેંચવાનું ચાલુ રહ્યું અને વરસાદ આવવાનું બંધ થયું એટલે ગેપ પડી ગઈ મોટી. હવે તો ત્યાં સુધી આપણે પહોંચી ગયા કે ધરતીના પડમાં પણ પાણી નથી રહ્યું, બહુ ઓછું રહ્યું. પીવા માટે પણ સમસ્યા ઊભી થાય એ દિવસો આવી રહ્યા છે. તો આપણે જો સજાગ વેલાસર ન થઈએ તો, વિચાર વેલાસર ન કરીએ તો બીજો રસ્તો નથી. 10-20 વર્ષ પછી તો પસ્તાવા સિવાય કઈ આપણા હાથમાં નહીં હોય. તો અત્યારથી મહેનત 10 વર્ષ માટે વૃક્ષારોપણ ની કરવી પડે કે ઝાડ એટલા મોટા પ્રમાણમાં આખા જિલ્લાની અંદર વાઈએ કે વરસાદ આ ધરતીમાં સૌથી વધારે વરસી શકે. એ વલસાડમાં વરસતો હોય, ડાંગમાં વરસતો હોય, તો વાદળ અહીંથી જ્યારે નીકળતા હોય ત્યારે એ વાદળ ને ખેંચીને નીચે લાવવાનું કામ વૃક્ષો કરે છે, ઝાડવા કરે છે. વૈજ્ઞાનિક રીતે સ્થિત થયેલી બાબત છે. તો એક કામ કરવું પડશે આ. અને બીજું, જેટલું પાણી આવે છે ને ટીપે ટીપા પાણીને ધરતીમાં ઉતારવાનું કામ કરવું પડે. એક ટીમ્પુ પાણી જવા દેવાય નહીં. રેલ નદીમાં પાણી આવે ત્યારે આવે એટલે બંબો થઈને શેક અહીંથી નીકળે એટલે ઢીમા પાસે છે ને સીધું રણમાં થઈને દરિયામાં જતું રહે. અને એક વર્ષે આવેલું પાણી 10 વર્ષ સુધી સિંચાઈ કરી શકાય એટલા મોટા પ્રમાણમાં પાણી બધું જતું રહ્યું. હવે એટલું પાણી જો ક્યાંક આપણે હંગરી રાખીએ તો, એટલું પાણી જો ધરતીમાં ઉતારી શકીએ તો. આજે ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામે શંકરભાઈ આવતા હોવાના સમાચાર મળતા ખેડૂતો પશુપાલકો મોટા પ્રમાણમાં આવી પહોંચ્યા હતા. અનાપુર છોટા ગામમાં આવેલા વર્ષો જૂના પૌરાણિક મંદિર વાંકણ માતાના મંદિરે બનાવેલ કોમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બનાસ ડેરીના ભાવ વધારા સહિત આગામી સમય દરમિયાન બનાસ ડેરી ખેડૂતો તેમજ પશુપાલકોના આર્થિકતા માટે ક્યાં કયા કયા કામો કરવા જઈ રહ્યા છે તેની માહિતી આપી હતી. બનાસકાંઠા જિલ્લા તેમજ આખા ભારતમાં જોઈ કોઈ સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો તાલુકો હોય તો તે ધાનેરા છે, જેથી આગામી સમયમાં ધાનેરા તાલુકામાં ગોબર ગેસ પ્લાન્ટ થકી ગેસ પંપનું આયોજન પણ બનાસ ડેરી કરવા જઈ રહી છે. ધાનેરા તાલુકાના બનાસ ડેરીના ડિરેક્ટર તેમજ પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે પણ શંકરભાઈના નેતૃત્વના વખાણ કર્યા હતા. 3 ગામોની વચ્ચે આવેલા વાંકણ માતાજીના મંદિરે આજે 300થી પણ વધારે છોડની વાવણી કરાઈ હતી, જેમાં અનાપુર છોટા દૂધ મંડળી, નેગાળા દૂધ મંડળી તેમજ અનાપુર ગઢ દૂધ મંડળીના પરિવારે આ આયોજન કર્યું હતું. 3 ગામમાં આજે એક સાથે સામૂહિક વૃક્ષારોપણ બનાસ ડેરીના સહયોગ થકી થયું હતું. સૌના સાથ સહકારથી આ બધું શક્ય ક્યારે બને કે જનતાનો સાથ હોય. તો 1300-1400 મંડળીઓ છે મિલ્ક સેન્ટર સાથે, એ બધાએ તમે એકી અવાજે શંકરભાઈને છૂટો હાથ કામ કરવા માટે આપ્યો. કેવી રીતે આપ્યો કે દરેક જગ્યાએ ડિરેક્ટર ચૂંટી અને એમના હાથે રહે એ રીતે તમે મોકલ્યા, અને એના લીધે આખો આ વિકાસ શક્ય બન્યો અને એના થકી બનાસ ડેરી મજબૂત બની. બનાસ ડેરી ક્યારે મજબૂત બને? તમે મજબૂત હો તો. તમે મજબૂત ન હો તો બનાસ ડેરી મજબૂત ન બને.
તમને મજબૂત બનાવવાનું કામ તમે તમારી જાતે કરો છો, સાથે સાથે તમે બોર્ડના ડિરેક્ટરોને ચૂંટીને મોકલીને શંકરભાઈના ઉપર તમે જે વિશ્વાસ મૂક્યો છે એના થકી આ વિકાસ શક્ય બન્યો છે.